કોરોના મહામારીને લઈને ખાનગી હોસ્પિટલો બંધ છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી ન પડે તે માટે પાલિતાણાની આરએમડી હોસ્પિટલ આગામી સોમવારથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેમજ આરોગ્યને ધ્યાનમાં રાખી હોસ્પિટલ ખાતે સેનેટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે। વૈશ્વિક મહામારી કોરોનાને લઈને દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે। આવા સંજોગોમાં તાલુકા મથક પર મોટા ભાગની ખાનગી હોસ્પિટલોને તારા મારી ડોક્ટરો ઘરે બેસી ગયા છે, તેમજ સરકારી હોસ્પિટલોમાં પૂરતી સવલતોનો અભાવ હોય આવા સંજોગોમાં પાલિતાણા આરએમડી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે। જો કે લોકડાઉનના કારણે હોસ્પિટલમાં છેલ્લા 24 દિવસથી માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી, પરંતુ આગામી સોમવારથી હોસ્પિટલમાં ઓપીડી પણ ચાલુ કરી દેવામાં આવશે, તેમજ અહીં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હોસ્પિટલ ખાતે દાતા જસુમતીબેન દ્વારા, શશિકાંત દ્વારા યુએસએના સહયોગથી સેનિટાઇઝર મશીન મૂકવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિતાણાની તળેટી ખાતે આવેલ આ આરએમડી હોસ્પિટલ માત્ર 10 રૂપિયાના ટોકન દરે દર્દીઓની સારવાર કરે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સમાન છે। આ હોસ્પિટલ આગામી સોમવારથી રાબેતા મુજબ શરૂ થતાં મોટી સંખ્યામાં ગરીબોને લાભ થશે। વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતાણા। હું ડોક્ટર હર્ષિલ શાહ, જનરલ સર્જન, ગિરિવિયાર આરએમડી હોસ્પિટલ, પાલિતાણા। કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા અમારી હોસ્પિટલમાં કોરોના સામે લડવા માટે જરૂરી તમામ પ્રકારની સગવડ ઊભી કરવામાં આવેલી, જેના ભાગરૂપે હોસ્પિટલના સ્ટાફ દ્વારા બધી જ પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે। સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને હેન્ડ વોશ, સેનિટાઇઝેશન, ફ્રિક્વન્ટ ક્લિનિંગ ઓફ હોસ્પિટલ, કેપ અને બીજી તમામ તકેદારી લેવામાં આવી રહી છે। એમાં વધારા તરીકે આજથી અમારી હોસ્પિટલમાં એક સેનિટાઇઝેશન ચેમ્બર પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે, જેથી કરીને આવનાર તમામ દર્દી, તમામ સગા અને તમામ સ્ટાફને એ ચેમ્બરો પસાર થવાથી આખા બોડીનું કમ્પ્લીટ સેનિટાઇઝ થઈ શકે છે। આ માટેનો આખો પ્લાન છે જે ગવર્મેન્ટ અપ્રુવ્ડ સોડિયમ બાયકાર્બોનેટથી કેમિકલથી ક્લીનિંગ થવાનું છે, જે શરીરને પણ અથવા તો આંખને કે બીજા શરીરની ચામડી, ત્વચાને પણ કોઈ નુકસાન કરતો નથી અને કોરોના સામે લડવા માટે